ઉનાળાની શરૂઆતથી જ નર્મદા નદીના જળસ્તર નીચે જતા ખુદમાં નર્મદા જળથી વંચિત રહેતા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. નર્મદા જિલ્લાથી લઈ ભરૂચ જિલ્લા વચ્ચે નર્મદા ડેમના ડાઉન સ્ટ્રીમમાં વહેતી નર્મદા નદી ડેમમાંથી ઓછા છોડાતા પાણીના કારણે ઉનાળાની શરૂઆત થતા સંકુચાઈ રહી છે. ભરૂચ પાંચે વર્ષો પહેલા બંને કાંઠે વહેતી નર્મદા ગોલ્ડન બ્રિજ નદી સંકુચાઈ રહી છે. નદીમાં જળની માત્રા ઘટવાના કારણે તેમાં બંને તરફના કાંઠા સુકાવા લાગ્યા છે અને કીચડ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એટલું જ નહીં, નદીના બંનેના ભાગમાં પણ રહેલા પથ્થર જળ ઓછા થવાના કારણે હવે દેખાવા લાગ્યા છે. નદીમાં ઉનાળાની શરૂઆત વચ્ચે જળ ઓછું થવાની વાત સ્થાનિકો માટે ચિંતા ઉપજાવી તેમ છે. ખાસ કરીને નદીમાં માછીમારી કરતા નાવડા અને બોટ ચલાવતા માછીમારો પણ હવે નર્મદા નદીમાં પૂરતા જળવાળા વિસ્તાર સુધી એટલા જ ભાગમાં ફરવા મજબૂર થયા છે. નર્મદા નદીનું ધાર્મિક માતમ પણ ખૂબ રહેલું હોય છે. ધાર્મિક વિધિ માટે નર્મદા તટે આવતા શ્રદ્ધાળુઓની પણ ધાર્મિક લાગણી દુભાઈ રહી છે અને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અત્યારે આજના સમયની અંદર અત્યારે ઉનાળાના સમયની શરૂઆત થઈ છે, તો ઉનાળાના સમયની અંદર અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે એમ કહેવામાં આવે છે કે સૌથી વધારે નર્મદા નદીનું જળસ્તર એકદમ નીચું જઈ રહેલું છે અને અહીંયા પવિત્ર એવા દશાશ્વમેધ ઘાટ ઉપર હજારો ભાવિક ભક્તજનો અહીંયા સ્નાન કરવા માટે આવે છે અને દશાશ્વમેધ ઘાટના કિનારાના સ્નાનનું મહત્ત્વ શાસ્ત્રની અંદર બતાવવામાં આવેલું છે. તો આ ઐતિહાસિક ધાર્મિક એવી જગ્યાઓની અંદર જો પાણીનું જળસ્તર ઘટી રહે તો દિવસે ને દિવસે જે સ્નાન કરવા આવતા ભાવિકો છે એની લાગણી દુભાઈ રહી છે અને એમ કહે છે કે આ કિનારા ઉપર પાણીનું જળસ્તર વધે એવી સરકાર પ્રયત્ન કરે. ઉનાળાની શરૂઆત થતાં જ નર્મદા નદીના જળમાં ઘટાડો થવા લાગ્યો છે. પાણી સુકાઈ રહ્યા છે, ચારો તરફ કાદવ અને કીચડ થઈ ગયો છે. નર્મદા નદીના કાંઠે ખેતી પર નભતા ગામો છે, ઔદ્યોગિક વસાહતો આવેલી છે. જો પાણીનું સ્તર આ રીતે નીચે ગયું તો ખેતી તેમજ ઔદ્યોગિક વસાહતોને મોટું નુકસાન થાય એમ છે. જળચર પ્રાણીઓ પણ જે પ્રાણીની અંદર પાણી જોઈએ તે પાણી દેખાતું નથી. આજુબાજુ જે પશુઓ છે જે નર્મદા નદીના પાણી પર પોતાનું જીવન જીવે કાં તો પાણી પીએ છે તે લોકોને પણ નુકસાન થાય એમ દેખાઈ રહ્યું છે. માટે મારો તંત્રનો અનુરોધ છે કે ઉપર જો પાણી છોડે જેથી કરીને નર્મદા નદીના નીર જે આ સુકાઈ રહ્યા છે તે સુકાઈ ના. આ પાણી જે છે નર્મદા નદીનું એક ધાર્મિક મહાત્મય પણ છે. નર્મદા નદીમાં સ્નાન કરવાનો આજે પણ એક વર્ગ એવો છે કે જે રોજ વહેલી સવારમાં આવી નર્મદા નદીમાં સ્નાન કરતા હોય છે. પાણી પણ ખારું થવા લાગ્યું, પાણીનું જે મીઠા પાણીનું ઘટતા ખારા પાણીનું ભાર પ્રમાણ વધતા પાણી પણ ખારું થવા લાગ્યું. અગાર જેવા મીઠાના અગાર જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. એટલે જે ધાર્મિક મહાત્મય છે લોકોનું જે નદીમાં નહાવાનું તેની પર પણ અસર પડી રહી છે. એના માટે લોકોની ધાર્મિક લાગણી પર દુભાઈ રહી હોય તેવું દેખાય છે. એટલે મારે તંત્રનો અનુરોધ છે કે પાણી છોડવું જોઈએ. નર્મદા ડેમની વધતી ઊંચાઈ સાથે ડાઉન સ્ટ્રીમમાં ઘટતા નર્મદાના નીરના કારણે ભૂતકાળમાં પણ અનેકવાર નર્મદા નદીના જળ સુકાયાની ઘટના સર્જાઈ ચૂકી છે ત્યારે અને નર્મદા બચાવવા માટે જન આંદોલન પણ થયા છે ત્યારે હવે આવી ઘટના ન બને અને માં નર્મદા પુનઃ ખળખળ વહેતી થાય તે માટે તંત્ર અત્યારથી જ જાગે તે આવશ્યક છે. બ્યુરો રિપોર્ટ, એનટીવી ન્યૂઝ,